હવે જોઈએ સમાચારો વિસ્તારથી. ભરૂચ તાલુકાના હાઈવે ઉપર આવેલા પાલેશમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અમદાવાદ પાસિંગની રિક્ષામાં માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો લઈ જતા બે નશાના સોદાગરોને પકડી પાડ્યા હતા. બે આરોપીઓની 30 કિલો ગાંજા, કિંમત રૂપિયા 3 લાખ, બે મોબાઈલ ફોન, રિક્ષા સાથે ધરપકડ કરી એનડીપીસીએસ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજી પોલીસે પાલેશમાંથી નશાયુક્ત પાદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો 30 કિલોગ્રામથી વધારે, કિંમત રૂપિયા 3.6 લાખ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા છે. ભરૂચ એસઓજી જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે, નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધના કેસો શોધી કાઢવા વોચમાં હતી. એસઓજીના પીઆઈ કેડી માંડવરાએ પોતાની ટીમને કાર્યરત કરતા પીએમ વાળા એનજે ટાપરિયા એસઓજી ટીમના પોલીસના માણસો સાથે એસઓજી ચાર્ટર મુજબની કામગીરી અંગે પોલીસ પેટ્રોલિંગ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈને તેમના બાતમીદારથી મળેલી બાતમીને આધારે એસઓજીની ટીમ દ્વારા હોટેલ સિટી પોઈન્ટની બાજુના રોડ ઉપર જહાંગીર પાર્ક સોસાયટી ખાતે તપાસ હાથ ધરાઈ હતી, જેમાં એક ઓટો રિક્ષામાં બે યુવાનો આવતા તેમને કોડન કરી અને રોકી રિક્ષાની ઝડપી લેવાઈ હતી, જેમાં તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો 30 કિલો 650 ગ્રામ જથ્થો, જેની કિંમત રૂપિયા 3.6 લાખ તથા બંનેની અંગ ઝડપીમાં બે મોબાઈલ રિક્ષા મળી કુલ રૂપિયા 4 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ગાંજા સાથે પકડાયેલા અસીમ અયુબ સિંધી અને ભરત શંકર માછીની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે નાવેદ ખાન નાસિર ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો. આ અંગે વધુ તપાસ એસઓજી પોલીસ કરી રહી છે.